ખલીલપુર મારા ગામની અંદર રામાપીરના મંડપનું ભવ્ય આયોજન રાખેલ છે. આજે રામાપીરના મંડપનો પહેલો દિવસ એટલે કે રામાપીરના મંદિરની સ્થાપના અને ભૂમિપૂજન કરવામાં આવેલ છે. મારા ગામની અંદર ખલીલપુર બાયપાસ ચોકડી સાંસદ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના કામમાં રાખેલ છે. તો આપ સૌ જુનાગઢ તથા આજુબાજુના ગામના લોકોને અને જનતાને ભાવભર્યું મારું નિમંત્રણ અને આમંત્રણ છે કે જાહેર પ્રોગ્રામમાં સાથ સહકાર આપો. હું શ્રી કિશ્વતભાઈ ચૌહાણ સૌરા મંડપ ગતમાં જુનાગઢની અંદર ગિરિકંદરાની અંદર એક ધામ છે જેને સૌરાધામથી ઓળખાય છે તેનો આજીવન ગાયક છું અને મારી વૃત્તિ કાયમને માટે હતી અને છે અને રહેશે સેવા માટે. હું સેવા માટે બંધાયેલો છું અને સેવા કાર્ય કરવા માટે મેં જ્યારે દોરી છોડી ત્યારે એમ હતું કે જુનાગઢમાં જઈને મેં દોરી છોડી તો હું મંડપ ક્યાં કરીશ.
કોઈ ને પૂછ્યું નહીં, કોઈ પણ પૂછે મને કે ભાઈ તમે મંડપ ક્યાં કરવાના છો, મારા મુખમાંથી શબ્દો નીકળી ગયા કે ખલીપુર ચોકડી. અને મહિના 12 મહિના પૂરા થયા, અહીંયા આવીને સરપંચશ્રી દયાભાઈને મળ્યા, અમને કીધું કે અહીંયા મંડપ કરવો છે, ભાઈ અહીંયા તો જમીન નથી, તો મારે શું કરવું. દયાભાઈને વાત કરી કે મેં પત્રિકાઓ છપાવી નાખી જેમની અંદર મેં સ્થળ બતાવ્યું છે ખલીપુરનું અને ખલીપુર ચોકડીનું. એમાં દયાભાઈએ ના પાડી, અમે છૂટા પીડ્યા, એને ઘરે ગયા અને કુદરતી પરિબ્રહ્મ પરમાત્માની કોઈ કરુણા થઈ કે હિન્દુઓ પીર હાજરા હાજર એને સાક્ષાત થઈ અને જગાડ્યા હોય. અને રાત્રે 11:30 વાગે અમને ફોન કર્યો, ત્યારે ફોનને માથે અમે અમારા મારા સહભાગીઓ સાથે લઈ અને અત્રે આવ્યા અને એને કીધું કે કિશોરભાઈ જેટલી જમીન જોતી હોય આ કાર્ય માટે મને મંજૂર છે, પણ ગમે તે થાય તન મન ને ધનથી હું તમારી સાથે જોડાઉં છું. અને આવું કાર્ય મારે આંગણે આવતું હોય તો મારી છાતી ગજગજ ફૂલે છે અને મારો રબારી સમાજ, કોળી સમાજ, મેર સમાજ અને મારા તમામ મિત્રો છે એ તમારી સંગે છે. અને સર્વગત ભગવાનને પણ હું પણ આહ્વાન કરું છું કે તમારી સાથ મારીએ અને હું પણ તમારી સાથમાં છું. અને પધારો, પ્રેમથી પીરજી પધારતા હોય, આપણા અવસર સુધરતા હોય તો એથી રૂડું ને રડિયામનું બીજું કાર્ય શું હોય. અને મેં નક્કી કર્યું કે ભાઈ આપણે જે મંડપ કાર્ય કરશું ત્યાં મંદિર બનાવવાની યોજના હોય, આવી પરંપરાઓ હાલી આવે છે. દયાભાઈ કે આ જમીનમાં કેમ કરશું, પણ એક વાર થાપન થયા પછી બીજી વાર ઉથાપન ન થાય એટલે એવા પંચભાઈઓને બોલાવી, આગેવાનોને બોલાવી અને અમે નક્કી કર્યું કે ભાઈ એવી જગ્યાએ મંદિર બનાવી જેથી કરી કોઈને નડતર રૂપ ન થાય. ખરેખર ભગવાનનું મંદિર નડતર ના થાય, નડતર હોતી જ નથી, પણ એની ગરિમા જળવાય એવી જગ્યાએ મંદિર બનાવીએ. અને જ્યાં જંગલની અંદર મામાદેવનું મંદિર છે, એ મામાદેવના મંદિરની અંદર ત્યાં અમે ગયા અને બધા પંચ મળી અને નિર્માણ કર્યું. આજે જે મંદિર બનવાનું છે એનું ખાતમુહૂર્ત પણ અત્રે થઈ ગયું છે, એટલે મને નક્કી થઈ ગયું છે કે ભાલાવાળો મારી ભેળે છે, ભાલાવાળો મારી ભેળે છે અને મારા અવસર સુધરશે. પછી જેને જે કાર્ય કરવું હોય એને પણ છૂટ આપું છું સેવા કાર્ય કરવા માટે. હું ના નથી પાડતો, મારા કાર્યની અંદર જોડાવ, આ ધર્મનું કાર્ય છે, આ કોઈ ચૂંટણીનો ઢંઢેરો નથી, આ કોઈ મત માગવાનું નથી, આ તો મંતવ્ય લેવું છે, આ કોઈ પસ્તી કમાવાનો ધંધો નથી, મારે તો તમારો પ્રેમ જોઈએ છે. અને પ્રેમને આધારે પરિપૂર્ણ પરિબ્રહ્મ પરમાત્માના ભાવથી અહીંયા ભવ્ય મંદિર થશે એમાં મીન મેઘ નહીં. પછી એથી આગળ જતા આ જે સૌરા મંડપનું આયોજન કર્યું છે એમાં સૌરા ગ્રુપ મારી સાથે, રબારી સમાજ મારી સાથે, કોળી સમાજ મારી સાથે, મહેર સમાજ મારી સાથે અને દલિત સમાજ, મેઘવાર સમાજ પણ અમારી સાથે છે. અને સાથે રહી ખંભે ખંભો મિલાવી અને બાપાનું કાર્ય કરવા માટે અમે બંધાયેલા છીએ. એટલે જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકા, દરેક ગુજરાતના તમામ જિલ્લા અને તમામ જિલ્લાના તમામ તાલુકા અને તમામ તાલુકાના તમામ ગામડા અને તમામ ગામડાના મકાનોમાં વસનાર સર્વ જ્ઞાતિના ભાઈઓ બહેનોને એક ભાવભર્યું આમંત્રણ આપું છું. તમે આવો, તમારા સગાને લ્યાવો અને સગાના સગાને પણ આ મંડપની અંદર લ્યાવજો, કારણ કે વિશ્વમાં પહેલી વાર થઈ રહ્યો જેની અંદર 64 જોગણીઓ, 52 વીર, 68 તીરથ, 84 સિદ્ધ, 78 ઋષિ, 5 પીરોની પરંપરા અત્રે ઉપસ્થિત છે. અને એના ભવ્ય દર્શન કરવા માટે દરેકને, ભાઈઓને તથા બહેનોને, ભક્તજનોને, મહંતોને, સંતોને, સાધુઓને, દરેકને એક આહ્વાન કરું છું કે મારો બાપ આજ એક હરિની હાકલ પડી છે અને એ હાકલને ઝીલવા માટે પ્રેમથી પધારજો. બોલ રામા. સીતારામ બાપુ જય, રાજેન્દ્રનાથ બાપુની જય.